વિદ્યાર્થી મિત્રો હું ચારાણી નાવાસ્તવી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 4 માં વિષય ગુજરાતી જેમાં લેક્ચર નંબર 19 માં આપણે પુનરાવર્તન 2 સમજીશું બરાબર છે હવે તમારે પાઠ્યપુસ્તકમાં જે પુનરાવર્તન 2 આપેલું છે એમાં તમે તમારું પેજ નંબર 34 અને પેજ નંબર તમને આપેલા છે પેજ નંબર 34 ઉપર જો એમાં પેજ નંબર 34 માં તમને એક વાર્તા આપેલી છે જે તમને અહીંયા બતાવું છું તમને અહીંયા ત્રણ પાઠ પડેલા છે તો પહેલા પાઠમાં તમારે આ ચિત્રની નીચે જે આવે છે એ લખવાનું છે બીજા પાઠમાં તમારે આ ચિત્રની નીચે આવે આપેલું છે એ લખવાનું છે અને અહીંયા બીજો પાઠ છે એ આ ચિત્રની પાછળ તમને આપેલું છે 34 ને 35 ને 36 ના પેજ ઉપર લખવાનું રહેશે બરાબર છે હવે આ જે વાર્તા છે એ તમને હું કરાવું છું જે આ વાર્તા અહીંયા આપેલી છે અને તમને તમારી બુકમાં એની જગ્યા પણ આપેલી છે તો હવે પહેલું ચિત્ર છે એની નીચે તમારે શું લખવાનું છે તો કે ચોમાસાના દિવસો હતા બરાબર હવે ચિત્ર જોઈને આપણે વાર્તા બનાવવાની છે તો કે ચોમાસાના દિવસો હતા ચારે બાજુ ઘાસ ઉગેલું હતું તેના ઝાડનું એક ફળિયું ફળિયું એટલે કે જે ઝાડ હોય એ અડધું કપાઈ ગયું અને થોડુંક છે નીચેનું છે એનું ફળ છે એ બચી ગયું હોય છે એટલે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે કઈ રીતનું ફળ છે બરાબર છે તો હવે ઝાડનું એક ફળિયું હતું ત્યાં એક પંખી ઉડતું આવ્યું અને બેઠું થોડી વારમાં ત્યાં બે બિલાડીઓ આવી બરાબર ફરીથી પાછું તમે આવો છો કે ચોમાસાના દિવસો હતા ચારે બાજુ ઘાસ ઉગેલું હતું અને આ ચિત્રમાં પણ જોઈ શકો છો ઘાસ ઉગેલું હતું તેમાં ઝાડ એક ફળિયું હતું ત્યાં એક પંખી ઉડતું આવ્યું અને બેઠું થોડી વારમાં ત્યાં બે બિલાડીઓ આવી હવે અહીંયા છે આ પહેલા ચિત્રનું જે છે એ પૂરું થઈ જાય છે આ જે પહેલું ચિત્ર છે એ પૂરું થઈ જાય છે હવે આ બીજું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે પછી બીજામાં લખવાનું છે કે હવે આગળ શું થાય છે તો કે બિલાડીએ ઝાડના ખડિયા પર બેઠેલા પંખીને જોયું હવે બે બિલાડી છે એ જે ઝાડના ખડિયા ઉપર જે પંખી બેઠું હતું એને જોયું અને બંને બિલાડીઓ પંખી પર તરાપ મારવા તૈયાર થઈ ગયા બરાબર બંને બિલાડીઓ છે એ તરાપ મારવા તૈયાર થઈ ગઈ પંખી સામે જોઈને બંને બિલાડીઓ ઘૂરવા લાગી હવે શું કરે છે કે જે પંખી બેઠું છે એની સામે એ જોવા લાગે છે જેથી કરીને પંખી છે એ સમજી જાય છે કે મારો હવે શિકાર થવાનો છે હવે આ બે પાઠ થઈ ગયા હવે આ છે તમારે ત્રીજા પાઠમાં એટલે કે 34 ને 35 ને અને 36 માં પેજ ઉપર તમને જે જગ્યા આપેલી છે ત્યાં આ તમારે ત્રીજા ચિત્રનું લખવાનું છે તો એમાં લખવાનું છે કે અવાજ થતા પંખી ઉડી ગયું બંને બિલાડીઓ ઝઘડવા લાગી બંને માંથી કોઈ પંખીનો શિકાર કરી શકી નહીં ફરીથી એક વખત કહું છું કે અવાજ થતા જ પંખી ઉડી ગયું બંને બિલાડીઓ ઝઘડવા લાગી બંને માંથી કોઈને પંખીનો શિકાર કરી શકી નહીં બરાબર તો પછી છેલ્લે નીચે તમારે આ રીતે બોધ કરી લખવાનું છે કે આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળ્યો તો કે એમાં લખવાનું કે બે ની લડાઈમાં ત્રીજો હારે કારણ કે બે બિલાડી છે એ બાદતી હતી એટલે એ બે છે એ બાદવા રહી કે જે પંખી હતો એ ઉડી ગયું એટલે બે ની લડાઈ કરે એમાં ત્રીજો હારે છે બરાબર છે હવે આ તમારે જે તમારી ટેક્સ્ટ બુક છે પાઠ્ય પુસ્તક એમાં તમારે લખી લેવાનું છે અને બાકી જે તમને પ્રશ્ન જવાબ આપેલા છે એ પણ તમારે ઘરે જાતે કરવાના છે હોમવર્કમાં તો એ તમને પ્રશ્ન ન મળે તો આપણે આગળ જ્યારે આ બધા પાઠ ચાલી ગયા છે એમાંથી ગોતી અને પ્રશ્ન જવાબ લખવાના છે બરાબર છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ